નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મુજીત્રા સ્વાગત કરું છું તમારું ગુજરાતી ચેસ ચેનલ ગુજરાતી ચેસ ઝોનમાં. આજે આપણે એક પગલું આગળ વધી ચૂક્યા છીએ. મારા પહેલા વિડીયોમાં બિગિનર્સ લેવલમાં મિત્રો મેં તમને બધી જ માહિતી આપી દીધી છે, જેમાં કેસલિંગ એન્ડ પાસ સ્ટેલમેટ અને પીસીસની ગોઠવણ, પીસીસના પોઈન્ટ, પીસીસ કેવી રીતે ચાલે છે, બોર્ડ સેટઅપ, આ બધી જ માહિતી તમને મારા આગળના વિડીયોમાં મળી જશે. હવે આપણે એક પગલું આગળ વધીએ છીએ ચેસમાં, ચેકમેટ ઇન ટુ મૂવ્સ. તમને મિત્રો મારે મિડલ ગેમ શીખવાડવાની છે, પરંતુ એ પહેલા ખાસ જરૂરી છે કે તમે બે મૂવનું કેલ્ક્યુલેશન કરી શકો. એના માટે જ આપણે મેટ ઇન ટુ મૂવ્સ પ્રોબ્લેમ થોડા સોલ્વ કરીશું આજે, કે બે મૂવમાં ચેકમેટ કેવી રીતે કરાય. જ્યારે તમે બે મૂવનું થિંકિંગ કરતા થઈ જશો પછી જ તમને મિડલ ગેમમાં સમજ પડશે, કારણ કે મિડલ ગેમમાં બહુ જ બધા ચેપ્ટર છે, ડિફિકલ્ટ ચેપ્ટર છે, જેમાં પિન, ફોર્સ, ક્યુઅર, ડિસ્કવર્ડ એટેક, આ બધું શીખ્યા પછી જ તમે સારી રીતે ચેસની ગેમ રમી શકશો, કોમ્પિટિશનમાં તમે સારી રીતે જીતી શકશો. તો ચાલો શરૂ કરીએ છીએ. બે મૂવની જ્યારે ચેકમેટ કરવાની હોય એને કહેવાય છે મેટ ઇન ટુ. મિત્રો મેટ ઇન ટુ ની પઝલો તમને ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરશો એટલે બહુ જ બધી પઝલો મળી જશે, જેની તમારે ઓછામાં ઓછી 1000 એટલે કે 1000 પઝલો સોલ્વ કરવાની રહેશે, પછી જ તમારો કમાન્ડ બે મૂની મેટ ઉપર આવશે અને તમારું થિંકિંગ પણ બે મૂથી વધશે. તો ચાલો શરૂ કરીએ છીએ. બે મૂની જ્યારે મેટની પઝલ સોલ્વ કરતા હોય ત્યારે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે, તો આ એક પોઝિશન છે જેમાં આપણે વાઇટ ટુ પ્લે લખેલું હોય છે. વાઇટ ટુ પ્લે એટલે વાઇટ થી રમવાનું છે અને બ્લેક ની બે જ મૂવમાં ચેકમેટ કરવાની છે, કારણ કે વાઇટ બે મૂવ કરશે એટલે કે વાઇટ એક મૂવ કરે, બીજી મૂવ બ્લેક કરે અને ત્રીજી મૂવમાં તમે ચેકમેટ કરો છો, એને કહેવાય છે મેટ ઇન ટુ. અહીં હું અલગ અલગ ચેક આપીને ટ્રાય કરીશ. પહેલા તો શું ધ્યાન રાખવાનું છે કે અપોનન્ટ નો કિંગ ક્યાં ક્યાં જઈ શકે છે. મિત્રો અપોનન્ટ નો કિંગ એક તો અહીં જઈ શકે છે તો નથી જઈ શકતો, કારણ કે અહીંયા રૂકનો એટેક છે, એનો કિંગ ફક્ત એક જ જગ્યાએ જાય છે. હવે બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ મેઇન છે કે સામેવાળો તમને ચેક આપી શકે છે કે નહીં. જો એ તમને ચેક આપી શકતો હોય, ભલે એનો પીસ મરી જાય, પરંતુ ચેક આપી શકતો હોય તો તમારે એનો ચેક સેવ કરવામાં એક મૂવ વેસ્ટ થશે, એટલે તમે બે મૂવમાં એ વખતે મે નહીં કરી શકો. એટલે એનો મતલબ તમારે બંને મૂવ ચેક સાથેના જ હોવા જોઈએ, જેમાં વેઇટિંગ મૂવ કરવાની નહીં આવે. જો અપોનન્ટ ચેક આપી શકતો હોય તો વેઇટિંગ મૂવ નહીં આવે. અહીં આપણે પહેલા એ ચેક કરીએ કે બ્લેક આપણને ચેક આપી શકે છે, બિશપ થી પણ ચેક આપી શકે છે અને ક્વીન થી પણ ચેક આપી શકે છે. એનો મતલબ કે આપણે એનો વેઇટિંગ કર્યા વગર જ જવાબ દેવાનો છે. એનો મતલબ કે બંને મૂવ ચેક વાળા જ હોવા જોઈએ. તો પહેલા હું પહેલા ચેક આપીને જોઈ જોઈશ કે આપણે જો રૂક થી ચેક આપીએ તો શું થાય છે. ફર્સ્ટ મૂવમાં તો એ તરત જ કિંગ થી મારી દે છે અને બીજી મૂવમાં આપણે ચેકમેટ કરી શકીએ છીએ, નથી કરી શકતા, તો આ મૂવ મારી રોંગ છે. હવે આપણે બીજી મૂવ તપાસ કરીશું કે બીજો બિશપ નો ચેક છે. જો બિશપ અહીંથી ચેક આપે તો કિંગ જતો રહેશે F8 ઉપર, પછી બિશપ ખસીને ચેક આપીશું તો પાછો કિંગ ને રસ્તો મળી જાય છે, તો આ મૂવ પણ રોંગ છે. હવે આપણે જોઈશું બિશપ અહીંયાથી ચેક આપે તો શું થાય. બિશપ અહીંથી ચેક આપે તો સિમ્પલ કિંગ થી બિશપ મરી જાય છે અને પછી કોઈ ચેક તમે આપી નહીં શકતા અને મેટ નથી થતી. હજી એક ચેક છે મારી પાસે જેમાં હું પહેલી મૂવમાં પોનનો ચેક આપું અને હવે કિંગને જગ્યા ક્યાં છે, અહીં તો નહીં જઈ શકતો અને કિંગને ફોર્સ એક જ મૂવ છે અને નેક્સ્ટ મૂવમાં અહીંથી આપણે ચેકમેટ કરી દઈશું. તો મિત્રો આ છે આપણી મેટ ઇન ટુ. ચાલો બીજી પઝલ હું તમને બતાવું છું. એક મિનિટ તમારે વિચારવું પડશે દરેક પઝલમાં. ચાલો નવી પોઝિશન સેટઅપ કરીએ છીએ. મિત્રો આ પોઝિશન આવી ગઈ છે તમારી સામે અને હવે તમારે અહીં વિચારવાનું છે. એક મિનિટનો સમય છે તમારી પાસે, તમે વિચારી શકો છો, પરંતુ વિડીયોને પુશ કરીને જ વિચારવાનું છે. હું તો તરત જ તમને જવાબ બતાવી દઉં છું. હવે આપણે જોઈએ છીએ અહીં હું કેવી રીતે વિચાર કરીશ. તો સૌથી પહેલા કિંગ અહીં જઈ શકે છે, બીજે ક્યાંય જઈ નથી શકતો, એના માટે મારે આ સ્ક્વેર પણ બ્લોક કરવાનો રહેશે. હવે આપણે પહેલા ક્વીન નો ચેક વિચારીએ કે ક્વીન અહીંથી ચેક આપે તો બિશપ થી મરી જાય, અહીંથી ચેક આપે તો પછી બિશપ વચ્ચે આવશે અને બીજી મૂવમાં ચેકમેટ કરવાનું પોસિબલ નથી થતું. તો અહીં આપણે
એ ચેક રોંગ છે. તો હવે આપણે બીજો ચેક વિચારીએ કે ક્વીન નો અહીંથી ચેક આપીએ તો શું થાય. અહીંથી ચેક આપીએ તો એની પાસે બહુ બધી જગ્યા છે અને પછી ગેમોમાં મેટ નહીં થાય. હવે આપણે જોઈશું કે પોન નો ચેક આપીએ તો શું થાય. તો પોન ના ચેકમાં કિંગ પાસે ઓનલી વન મૂવ એક જ જગ્યા છે, કિંગ બી ફાઈવ, અને નેક્સ્ટ મૂવમાં હું બિશપ થી ટ્રાય કરું છું, બિશપ ચેક, અને અહીં થઈ ગઈ ચેકમેટ. કારણ કે કિંગ પાસે હવે કોઈ જ જગ્યા નથી બચવાની. તો મિત્રો આ છે મેટિંગ ટુ મૂવ્સ. આપણે નેક્સ્ટ પઝલ તરફ જઈએ છીએ, ત્યાં સુધી તમે પીસીસ ગોઠવીને રાખો. મિત્રો આ પોઝિશનમાં વ્હાઇટ ટુ પ્લે છે, બે મૂવમાં વ્હાઇટે ચેકમેટ કરવાની છે. કારણ કે જો તમે ચેકમેટ નહીં કરો તો બ્લેક તમને ચેક આપી શકે છે અને તમારી મૂવ વેસ્ટ કરી શકે છે, એટલે તમારે બંને મૂવ ફોર્સ વાળા હોવા જોઈએ. તો હવે આપણે અલગ અલગ ચેક વિચારીશું. થોડી ડિફિકલ્ટ પઝલ છે, ઘણી વખત એવું બને છે કે તમે બહુ વિચારો તો પણ નથી આવડતું, પણ એવું નથી હોતું, ક્યારેક સેક્રિફાઈસ પણ આપવાનું હોય છે. આ પઝલમાં આપણે ક્વીનને સેક્રિફાઈસ આપીને ચેકમેટ કરવાની છે, કારણ કે ક્વીન ફ્રીમાં આપશું તો જ બીજી મૂવમાં મેટ થશે. તો સૌથી પહેલી મૂવ જે છે ક્વીન ઇન્ટુ રૂક ચેક. હવે મિત્રો અહીં જો બિશપ થી ક્વીન મારે તો પછી સેકન્ડ મૂવમાં રૂક ડી એક ચેકમેટ થઈ જાય છે, કારણ કે બિશપ રસ્તામાંથી હટી ગયો અને અહીં બહાર નીકળવાની કિંગની જગ્યા રૂકના લીધે બ્લોક થઈ ગઈ છે. તો આવી રીતે તમે બે મૂવની મેટની પઝલ સોલ્વ કરી શકો છો. ચાલો વધારે એક પઝલ જોઈશું. આ પોઝિશનમાં મિત્રો વ્હાઇટ ટુ પ્લે છે અને બે મૂવમાં મેટ કરવાની છે. હવે આપણે અહીં હું તમને વધારે ડીપમાં નહીં સમજાવતો, સીધે સીધો ચેક બતાવું છું કે અહીં આપણે રૂકને સેક્રિફાઈસ કરવાનો છે. રૂક સેક્રિફાઈસ ક્વીનને હટાવો છે, કારણ કે મેં અહીંથી જોઈ લીધું કે ક્વીનથી રૂક મારીને ચેકમેટ થાય છે, પણ કોણ નડે છે, મને ક્વીન નડે છે. તો પહેલી મૂવ હું કરીશ રૂક ચેક. હવે એની પાસે બે ઓપ્શન છે, ક્વીન વચ્ચે નાખવી અને ક્વીન ઇન્ટુ રૂક મારવું. જો ક્વીન વચ્ચે નાખે તો ક્વીન પિન થઈ જાય છે અને આપણે ક્વીનથી રૂક મારીએ અને અહીં ચેકમેટ થઈ જાય છે. અને એ જ પોઝિશનમાં જો એ ક્વીનથી રૂક મારે તમારો તો પણ તમે ક્વીન ઇન્ટુ રૂક ચેકમેટ કરી શકો છો. તો આ મેટિંગ ટુ ની નેક્સ્ટ પઝલ, અહીં આપણે રૂક સેક્રિફાઈસ કર્યો અને બીજી મૂવમાં થઈ ગઈ ચેકમેટ. તો મિત્રો આવી રીતે તમારે 1000 જે પઝલ ઓનલાઈન ગૂગલમાંથી સર્ચ કરીને પઝલો સોલ્વ કરવાની છે. બે મૂવની મેટની પઝલો જો તમને પાકી આવડી જશે તો તમે મિડલ ગેમ સારી રીતે સમજી શકશો. મારા આવનારા વિડીયો બધા જ મિડલ ગેમ ઉપર છે. ત્યાં સુધી ખાસ કરીને જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી કરીને તમને બધા વિડીયોનું નોટિફિકેશન મળ્યા કરે અને બધા વિડીયો તમે મિસ ના કરો અને દરેકે દરેક વિડીયો જોઈ શકો. કારણ કે હવેથી હું સ્ટાર્ટ કરીશ મિડલ ગેમ ચેપ્ટર નંબર 1, જેનું ચેપ્ટર 1 નું નામ છે પિન, અને પિન ઉપર આપણે ડીપમાં જોઈશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.